गुड आफ्टरनून स्टूडेंट्स, स्वागत छे तमारू ऑनलाइन लेक्चर में। प्रीवियस लेक्चर में आपणे एंटीजन प्रेजेंटिंग सेल विषेनी माहिती मेळवी रह्या हता के एंटीजन प्रेजेंटिंग सेल शू छे अने क्या क्या छे। तो के एंटीजन प्रेजेंटिंग सेल एटले एवा सेल के जे एंटीजन प्रोसेस के जे एंटीजन ने किल करवा माटेनी प्रोसेसिस करे अने ए एंटीजनों प्रेजेंटेशन जे छे ते इम्यून सीस्टमना बीजा सेल्स सुधी करे। तो आपणी इम्युनिटी आपणा बॉडीना जे जे पार्टमां एटले के आखा शरीरमां जे पथरायेली छे इम्यून सीस्टम एना वेरियस अलग अलग जे सेल्स छे त्यां सुधी आ एंटीजनने प्रेजेंट करे छे કે આ એન્ટીજન છે અને એને પકડો, એને કિલ કરો। તો એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સના અલગ અલગ ટાઈપ્સ છે, ડેન્ડ્રેટિક સેલ, મેક્રોફાજીસ એન્ડ બી સેલ્સ। તેમાંથી આપણે ડેન્ડ્રેટિક સેલ્સ વિશે માહિતી મેળવીએ, જોઈએ કે આ ડેન્ડ્રેટિક સેલ્સ છે શું, તે શું કામકાજ કરે છે, એ બધું જાણીએ। Dendritic cells are the antigen presenting cells of mammalian immune system. Mammalian immune system સસ્તન વર્ગના છે પ્રાણીઓ છે કે જેમાં આપણે પણ ઇન્ક્લુડ થઈ જઈએ છીએ। તો એ સસ્તન વર્ગના પ્રાણીઓમાં એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ જે છે એમાંનો એક સેલ છે ડેન્ડ્રેટિક સેલ। ડેન્ડ્રેટિક સેલ્સ આર ધ એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ ઓફ મેમેલિયન ઇમ્યુન સિસ્ટમ। મેમેલિયન ઇમ્યુન સિસ્ટમ છે એના એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ છે ડેન્ડ્રેટિક સેલ્સ, કે જે લુકવાઇઝ આવા દેખાય છે, કે જેની આપણે ફિગર વિગર દોરીએ તો કંઈક નોટ એક્ઝેક્ટલી લાઈક ધેટ, અમીબા જેવા દેખાય। આ બધા અહીંયા રિસેપ્ટર આવેલા હોય કે એમએચસી કોમ્પ્લેક્સ આવેલા હોય, તેનું જીનેટિક મટીરિયલ આ છે ડેન્ડ્રેટિક, એટલે હું એને ડી સેલ્સ કહું છું, કારણ કે અહીંયા હું આખું તો ટાઈપ કરી શકીશ નહીં। ડી સેલ્સ ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો તે ડેન્ડ્રેટિક સેલના ફંક્શન શું છે, તો કે પ્રોસેસ એન્ટીજન મટીરિયલ ફંક્શન્સ। પ્રોસેસ એન્ટીજન મટીરિયલ બહારથી આવેલું જે મટીરિયલ છે કે જેને જે એન્ટીજન કહીએ છીએ, એવું ફોરેન મટીરિયલ કે જે ડિઝીઝ કોઝ કરવા માટે કે કોઈ પણ ઇન્ફેક્શન કોઝ કરવા માટે એબલ છે તેને કહીએ આપણે એન્ટીજન। તો આ ડેન્ડ્રેટિક સેલનું કાર્ય શું છે, તો કે તે બહારથી આવેલું ફોરેન પાર્ટિકલ એન્ટીજન છે તેની સાથે પ્રોસેસ કરશે, પ્રેઝન્ટ ઇટ ઓન ધ સરફેસ ઓફ ધ ટી સેલ્સ। એ બહારથી આવેલા મટીરિયલને કિલ કરશે અને તે ત્યાંથી કિલ થયેલા જે પાર્ટ્સ હશે પેથોજનના એ પાર્ટ્સ એની સાથે જોડાશે, એમએચસી મોલેક્યુલ સાથે જોડાશે, એ એમએચસી મોલેક્યુલ પછી ટી સેલ રિસેપ્ટર સાથે જોડાશે અને ટી સેલ રિસેપ્ટર કોની સાથે જોડાયેલો હોય છે, ટી સેલ સાથે। તો ઇનડાયરેક્ટલી એનું ફંક્શન થયું કે પ્રેઝન્ટ ઇટ ઓન ધ સરફેસ ઓફ ધ ટી સેલ, પછી એન્ટીજન છે એને કિલ કરીને એને ટી સેલની સરફેસ ઉપર પ્રેઝન્ટ કરશે, એક્ટ એઝ મેસેન્જર બિટવીન ઇનેટ એન્ડ એડેપ્ટિવ ઇમ્યુનિટી। એટલે આ ડેન્ડ્રેટિક સેલ છે, ડેન્ડ્રેટિક સેલનું કાર્ય છે કામ કરવું કોની, ઇનેટ અને ઇમ્યુનિટી વચ્ચે એક બ્રિજ બનાવે, કે બંનેને કનેક્ટ કરે, બંનેને ઇન્ટરેક્ટ કરે, અથવા બંને વચ્ચેનો મેસેન્જર, કે જે મેસેજ ઇનેટ ઇમ્યુનિટી થ્રુ એડેપ્ટિવ ઇમ્યુનિટીને પહોંચાડે, કે ઇનેટ ઇમ્યુનિટીમાં ફેગોસાઇટોસિસ થાય અને ફેગોસાઇટિક સેલ હોય તે કિલ કરશે પર્ટિક્યુલર ઓર્ગેનિઝમને અને એના ટુકડા છે એડેપ્ટિવ ઇમ્યુનિટી સુધી, એટલે કે બી સેલ સુધી પહોંચાડશે। ટી સેલ હેલ્પર સેલ્સ બી સેલ સુધી પહોંચાડશે, પણ ટી સેલને એ માહિતી કોણ આપશે, તો કે આપણા એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ, અહીંયા પર્ટિક્યુલર વેમાં જોઈએ તો ડેન્ડ્રેટિક સેલ।
सो इट इज़ एक्ट एज अ मैसेंजर बिटवीन इननेट एंड एडेप्टिव इम्युनिटी. फिगर જોઈએ તો ડેન્ડ્રેટિક સેલ છે આપણું, જે એકદમ મસ્ત બતાવ્યો છે, રુસ્ત પુસ્ત બાબલા જેવો. આ છે ડેન્ડ્રેટિક સેલ, ડી. એ ફેગોસાઇટ એટલે ઈટ્સ ગળી જશે, બેક્ટેરિયાને આવી રીતે ગળી જશે, અંદર જશે અને આખી ફેગોસાઇટિક ક્રિયા ફેગોઝોમ બનશે, લાઇસોઝોમ બનશે, કિલ થશે, ટુકડા હશે, MHC મોલેક્યુલ સાથે જોડાશે, MHC મોલેક્યુલ ત્યારબાદ એને સરફેસ ઉપર લાવશે, સરફેસ ઉપર લાવશે, પછી તે ટી સેલ રિસેપ્ટર સાથે જોડાશે. ટી સેલ રિસેપ્ટર કયો સેલ ધરાવે છે? તો કે હેલ્પર ટી સેલ. હેલ્પર ટી સેલ એક્ટિવેટ થશે અને એ માહિતી બી સેલ સુધી પહોંચાડશે અને બી સેલ એન્ટીબોડી બનાવશે. આખી આવી પ્રોસેસ થશે. સેકન્ડ જોઈએ તો પાર્ટ્સ ઓફ ધ બેક્ટેરિયા ઓર એન્ટીજન ગોઝ ટુ ધ સરફેસ ઓફ ધ ફેગોસાઇટ. આ ફેગોસાઇટ ફેગોસાઇટિક સેલની સરફેસ ઉપર જશે MHC મોલેક્યુલને હેલ્પથી. ધ ફેગોસાઇટ પ્રેઝન્ટ્સ ધ એન્ટીજન ટુ અ હેલ્પર ટી સેલ. આ ફેગોસાઇટની પ્રોસેસથી આ ફેગોસાઇટિક સેલને ફેગોસાઇટ કહ્યું છે. આ ફેગોસાઇટ છે એ પેથોજનને પ્રેઝન્ટ કરશે એન્ટીજનને ટુ ધ હેલ્પર સેલ. આ એના TCR છે, TCR સાથે જોડાશે એટલે કે ટી સેલ રિસેપ્ટર. ટી સેલ રિસેપ્ટર કોણ ધરાવે છે? તો કે હેલ્પર ટી સેલ TH. એ TH ટી હેલ્પર, પછી આ ટી સેલ છે હેલ્પર ટી સેલ તે એક્ટિવેટ થશે કારણ કે એની પાસે પેથોજન આવ્યો એટલે તે એક્ટિવેટ થશે અને એક્ટિવેટ થયેલો ટી સેલ ત્યારબાદ બી સેલ પાસે જશે અને એને માહિતી આપશે કે બહારથી કોઈ આવો પેથોજન આવ્યો છે જેને અગેન્સ્ટ એન્ટીબોડી બનાવવાની છે. તો આવી રીતે આખી સાયકલ ચાલ્યા કરશે. ધીસ ઇઝ ધ ફંક્શન ઓફ ડેન્ડ્રેટિક સેલ. ધેર આર 3 મેજર સબ ક્લાસીસ ઓફ ડેન્ડ્રેટિક સેલ્સ. એના 3 અલગ અલગ ક્લાસીસ છે, 3 ટાઈપ છે. કયા કયા? બોન મેરો સ્ટેમ સેલ, ફોલિક્યુલર મેસેન્કાઇમલ સ્ટેમ સેલ. હવે જ્યારે તમારે અલગ અલગ સેલ્સ વિશે ભણવાનું આવશે ત્યારે આપણે આ બધા સેલ કઈ રીતે પ્રોડ્યુસ થાય છે તે જોશું. પણ અહીંયા આપણે એના 3 મેજર ક્લાસ છે એટલે 3 ટાઈપ છે એમ કહી શકાય કે બોન મેરોમાં જે રેપ્લિકેશનની અથવા મિયોસિસ કે માઇટોસિસની પ્રોસેસ હોય ત્યારે એક સ્ટેમ સેલ બને છે. એ બોન મેરોના સ્ટેમ સેલમાંથી 2 અલગ અલગ પ્રકારના ડેન્ડ્રેટિક સેલ બને છે. કયા કયા? તો કે લેંગરહાન્સ સેલ્સ. આ LC લેંગરહાન્સ સેલ્સ એન્ડ બીજું ઇન્ટરડિજિટેટિંગ ડેન્ડ્રેટિક સેલ્સ IDC. એક લેંગરહાન્સ સેલ્સ બન્યા અને બીજા ઇન્ટરડિજિટેટિંગ ડેન્ડ્રેટિક સેલ IDC. IDC એટલે આપણું શોર્ટ ફોર્મ નહીં, આઈ ડોન્ટ કેર ને આઈ ડોન્ટ નો, આઈડી કેન એવું બધું નહીં. IDC એટલે શું યાદ રાખવાનું છે? ઇન્ટરડિજિટેટિંગ ડેન્ડ્રેટિક સેલ IDC. હવે લેંગરહાન્સ સેલ્સ એટલે LC એન્ડ IDC એટલે ઇન્ટરડિજિટેટિંગ ડેન્ડ્રેટિક સેલ. ધેર આર 3 મેજર સબ ક્લાસીસ. બોન મેરો સ્ટેમ સેલમાંથી બનતા 2 કોષ, પેલો LC ને બીજો IDC. LC એટલે લેંગરહાન્સ સેલ્સ અને IDC એટલે ઇન્ટરડિજિટેટિંગ ડેન્ડ્રેટિક સેલ્સ. પછી ફોલિક્યુલર મેસેન્કાઇમલ સ્ટેમ સેલ, બીજા એક સ્ટેમ સેલ જે છે ફોલિક્યુલર મેસેન્કાઇમલ સ્ટેમ સેલ્સ, એમાંથી ડેન્ડ્રેટિક સેલનો એક ક્લાસ બને છે, એક ટાઈપ બને છે, એનું નામ છે ફોલિક્યુલર ડેન્ડ્રેટિક સેલ્સ FDC. ફોલિક્યુલર ડેન્ડ્રેટિક સેલ બને છે. તો આવી રીતે એને 3 ક્લાસમાં ડિવાઈડ કરવામાં આવે છે. પહેલું લેંગરહાન્સ સેલ્સ જે બોન મેરો સ્ટેમ સેલ્સમાંથી બને છે તે 2 છે, લેંગરહાન્સ સેલ્સ એન્ડ ઇન્ટરડિજિટેટિંગ ડેન્ડ્રેટિક સેલ. પછી જે ફોલિક્યુલર મેસેન્કાઇમલ સ્ટેમ સેલમાંથી બને છે તે છે ફોલિક્યુલર ડેન્ડ્રેટિક સેલ્સ FDC. તેમાં આપણે લેંગરહાન્સ સેલ્સ વિશે જોઈએ.
તો એમાં આપણે સૌ પ્રથમ લેંગરહાન્સ સેલ્સ વિશે જોઈએ. તો ઇટ ઇઝ અ ડેન્ડ્રેટિક સેલ્સ ઓફ ધ સ્કીન. આપણી સ્કીનમાં પ્રેઝન્ટ જે ડેન્ડ્રેટિક સેલ હોય છે તેને લેંગરહાન્સ સેલ્સ કહે છે. એ સિવાય તે બોડીના અલગ અલગ પાર્ટ્સમાં પણ પ્રેઝન્ટ હોય છે. ડેન્ડ્રેટિક સેલ્સ ઓફ ધ સ્કીન માઇગ્રેટ એઝ અ વેલ્ડ સેલ્સ. વેલ્ડ એટલે કે પડદો, તે માઇગ્રેટ થાય છે. માઇગ્રેટ ઇઝ અ વેલ્ડ સેલ. વેલ્ડ સેલ એટલે કે જે પડદા, જે લટકતા સેલ્સ હોય એને વેલ્ડ સેલ્સ કહેવાય. વેલ્ડ સેલ્સ માઇગ્રેટ ઇઝ અ વેલ્ડ સેલ્સ વાયા અફેરન્ટ લિમ્ફેટિક્સ ઇન ટુ ધ પેરાકોટેક્સ ઓફ ધ ડ્રેનિંગ લિમ્ફ નોડ્સ. ના એફેરન્ટ લિમ્ફોટિક્સ, લિમ્ફેટિક્સ મતલબ એફેરન્ટ મીન્સ અ નર્વ ધેટ પાસિસ ઇમ્પલ્સ ફ્રોમ રિસેપ્ટર્સ ટુવાર્ડ્સ ધ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. એફેરન્ટ લિમ્ફેટિક્સ એ એવી લિમ્ફેટિક્સ છે કે જે કરંટને, ઇમ્પલ્સને પાસ કરે છે આપણી જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ CNS છે, મુખ્ય જે આપણા ચેતાતંત્ર છે, ત્યાં આગળ ઇમ્પલ્સ કરંટને પાસ કરે છે, ઓર કોઈ મેસેજને પાસ કરે છે. ઇન્ટુ ધ પેરાકોટેક્સ, ક્યાં? તો કે પેરાકોટેક્સમાં. ટુ ધ ડ્રેનિંગ ટુ ધ લિમ્ફ નોડ્સ. હવે આપણી જે લિમ્ફ નોડ્સ રહેલી છે કે જે ઘણા બધા લિમ્ફોસાઇટ્સથી બનેલી હોય છે તેને લિમ્ફ નોડ્સ કહે છે. તો લિમ્ફ નોડમાંથી પસાર થતું જે પેરાકોટેક્સ હોય છે, એ પાસે જે પેરાકોટેક્સ હોય છે ત્યાં સુધી સંદેશા પહોંચાડતું આ કરંટને પાસ કરતી કોઈ એફેરન્ટ લિમ્ફેટિક્સ હોય છે, ત્યાંથી આ ડેન્ડ્રેટિક સેલ છે તે માઇગ્રેટ થાય છે. માઇગ્રેટ ઇઝ અ વેલ્ડ સેલ્સ વાયા અફેરન્ટ લિમ્ફેટિક્સ ઇન ટુ ધ પેરાકોટેક્સ ઓફ ધ ડ્રેનિંગ લિમ્ફ નોડ્સ. જે લટકતી લિમ્ફ નોડ્સ હોય છે તે ત્યાંથી તે માઇગ્રેટ થાય છે એઝ અ એફેરન્ટ લિમ્ફેટિક્સ, એટલે કે એવી ઇમ્પલ્સ બનીને કે જે ચેતાતંત્રમાં સંદેશા પાસ કરતી હોય છે. ડેન્ડ્રેટિક સેલનું એ પણ એક કાર્ય છે. તો ઇન્ટરેક્ટ વિથ ટી સેલ, તેના વર્ક ફંક્શન્સ શું છે? હવે આ જોઈએ, લેમિના પ્રોપિયા. હવે આ લેયર છે સ્કિનના, જે ડેન્ડ્રેટિક સેલ સ્કિનમાં હોય છે, એપિથેલિયમ અને લેમિના પ્રોપિયા. ત્રીજું છે લિમ્ફ સ્ટ્રીમ. લેંગરહાન્સ સેલ્સ, ઇન્ટેસ્ટ્રિનલ ડેન્ડ્રેટિક સેલ. ત્યારબાદ ઇન્ટર ડિજિટેટિંગ ડેન્ડ્રેટિક સેલ. તો હવે આ સેલ્સ છે એ અલગ અલગ પ્લેસ ઉપર, અલગ અલગ ઓર્ગનમાં, અલગ અલગ પાર્ટ્સમાં કઈ રીતે અલગ અલગ શેપના હોય છે તે જોઈએ. તો કે ફર્સ્ટ છે એપિથેલિયલ. એપિથેલિયલમાં જે ડેન્ડ્રેટિક સેલ્સ હોય છે તે આ રીતના હોય છે, આ શેપ અને સાઇઝના હોય છે. લેંગરહાન્સ સેલ છે. ત્યારબાદ લેમિના પ્રોપિયા. લેમિના પ્રોપિયા એટલે અ ટાઈપ ઓફ કનેક્ટિવ ટિશ્યુ ફાઉન્ડ અંડર ધ થીન લેયર ઓફ ટિશ્યુ કવરિંગ અ મ્યુકસ મેમ્બ્રેન. મ્યુકસ મેમ્બ્રેન વિશે આપણે જોયું. તો કોઈ પણ જગ્યાએ જ્યાં મ્યુકસ મેમ્બ્રેન પ્રેઝન્ટ હોય, મ્યુકસ લેયર, મ્યુકોઝા પ્રેઝન્ટ હોય, ત્યાં એવી કનેક્ટિંગ ટિશ્યુઝ રહેલી હોય કે જે મ્યુકસ મેમ્બ્રેનની નીચેના લેયરમાં રહેલી હોય તેને કહેવાય લેમિના પ્રોપિયા. તેમાં જે ડેન્ડ્રેટિક સેલ છે તેને ઇન્ટેસ્ટ્રિનલ ડેન્ડ્રેટિક સેલ કહે છે, જે આવા શેપના હોય છે. ત્યારબાદ ત્રીજું છે લિમ્ફ સ્ટ્રીમ. લિમ્ફ સ્ટ્રીમમાં વહેતા જે ડેન્ડ્રેટિક સેલ્સ હોય છે એને વેલ્ડ સેલ કહે છે, કે જે આ શેપના હોય છે. ત્યારબાદ ફોર્થ જોઈએ લિમ્ફ નોડ. લિમ્ફ નોડમાં રહેલા ઇન્ટર ડિજિટેટિંગ ડેન્ડ્રેટિક સેલ છે તેનો શેપ આ ટાઈપનો હોય છે. અલગ અલગ પ્લેસ ઉપર આ એપિથેલિયમ છે, આ લેમિના પ્રોપિયા છે, આ લિમ્ફ સ્ટ્રીમ છે, જે અમને વેલ્ડ સેલ કહે છે. લેમિના પ્રોપિયામાં રહેલા સેલને ઇન્ટેસ્ટિનલ ડેન્ડ્રેટિક સેલ કહે છે. પછી લેંગરહાન્સ સેલ કે જે એપિથેલિયમમાં સ્કિનમાં જોવા મળે છે તેને લેંગરહાન્સ સેલ કહે છે.
અને જે લિમ્ફ નોડમાં જોવા મળે છે તેને ઇન્ટરડિજિટેટિંગ ડેન્ડ્રેટિક સેલ કહે છે. તો અહીંયા લેંગરહાન્સ સેલ્સના ફંક્શન્સ શું છે તે જોઈએ. ઇટ ઇઝ ઇન્ટરેક્ટ વિથ ટી સેલ્સ. તે ટી સેલ્સ સાથે ઇન્ટરેક્ટ થાય છે. ટર્મ્ડ એઝ અ ઇન્ટરડિજિટેટિંગ ડેન્ડ્રેટિક સેલ્સ. ડેન્ડ્રેટિક સેલનો એક ટાઈપ છે જેને ઇન્ટરડિજિટેટિંગ ડેન્ડ્રેટિક સેલ પણ કહે છે. હવે લેંગરહાન્સ સેલ્સમાં શું ખાસિયત છે તો કે ઇટ ઇઝ રીચ ઇન ક્લાસ ટુ MHC મોલેક્યુલ્સ. ક્લાસ ટુ MHC મોલેક્યુલ કે જે ટુકડા ટુકડા થયેલા પેપ્ટાઇડને અથવા ટુકડા ટુકડા થયેલા પેથોજનને પ્રોટીનિક કમ્પાઉન્ડમાંથી જે પેપ્ટાઇડના ટુકડા બન્યા હોય એ પેપ્ટાઇડના ટુકડાને અથવા તો એન્ટીજનના ટુકડાઓને બહાર સેલની બહાર પ્રેઝન્ટ કરે છે. MHC મોલેક્યુલ બહાર સુધી લઈ જાય છે અને ટી સેલ સાથે બાઇન્ડ કરે છે. તો જેટલા પ્રમાણમાં MHC-2 મોલેક્યુલ ક્લાસ ટુ મોલેક્યુલ પ્રેઝન્ટ હશે એટલા વધુ પ્રમાણમાં તે એન્ટીજનને પ્રેઝન્ટ કરી શકશે. તો એ સેલ બેસ્ટ કહેવાય જેમાં MHC ક્લાસ ટુ મોલેક્યુલ વધારે પ્રમાણમાં હોય, રીચ અમાઉન્ટમાં હોય. ઇમ્પોર્ટન્ટ ફોર પ્રેઝન્ટિંગ એન્ટીજન ટુ ટી સેલ. એટલે આ બીજું ફંક્શન પહેલાં ફંક્શનને જ અકોર્ડિંગ છે કે જેટલા MHC-2 મોલેક્યુલ વધુ હશે એટલા પ્રમાણમાં એ એન્ટીજનને ટી હેલ્પર સેલ સુધી પ્રેઝન્ટ કરશે. તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર પ્રેઝન્ટિંગ એન્ટીજન ટુ TH સેલ, હેલ્પર સેલને પ્રેઝન્ટ કરશે. ત્યારબાદ ઇન્ટરડિજિટેટિંગ સેલ્સ જોઈએ તો ઇટ ઇઝ પ્રેઝન્ટ ઇન થાઇમસ. તે થાઇમસમાં પ્રેઝન્ટ હોય છે. એબન્ડન્ટ ઇન મેડ્યુલા, સ્કિનના લેયર છે ત્યાં આવી રીતે મેડ્યુલા હોય છે. કોર્ટેક્સ એન્ડ મેડ્યુલા છે પ્રેઝન્ટ હોય છે. તો મેડ્યુલામાં તે વિશાળ માત્રામાં હોય છે, વિપુલ પ્રમાણમાં હોય છે. કોણ? તો કે ઇન્ટરડિજિટેટિંગ સેલ્સ. ડિલીટ ટી સેલ્સ ધેટ રિએક્ટ અગેન્સ્ટ સેલ્ફ એન્ટીજન. એટલે આ ઇન્ટરડિજિટેટિંગ સેલ જે છે તે સેલ્ફ સિલેક્ટ અલા સોરી નેગેટિવ સિલેક્શન તરીકે વર્ક કરે છે. કેમ? તો કે ઘણીવાર ટી સેલ છે તે પોતાના જ મોલેક્યુલને કોઈ પ્રોટીન લાઇસ્યું હોય અને એના પેપ્ટાઇડ છે એને જ્યારે MHC ક્લાસ ટુ મોલેક્યુલ બહાર લઈ જાય તો એ પોતાના જ બોડીના પ્રોટીન મોલેક્યુલને પેપ્ટાઇડને ટી સેલ્સ છે એન્ટીજન તરીકે ઓળખે અને એ ટી સેલ રિસેપ્ટર TCR જે છે તે બી સેલ સુધી એને પહોંચાડે અને એને અગેન્સ્ટ એન્ટીબોડી બને. એ બનેલા એન્ટીબોડી પર્ટિક્યુલર પ્રોટીનને લાઈસ કરે તો તે પોતાના જ સેલને કોઈ પર્ટિક્યુલર મોલેક્યુલને એન્ટીજન તરીકે ઓળખશે. તો એને સેલ્ફ એન્ટીજન કહે છે. તો ટી સેલ કે જે સેલ્ફ એન્ટીજન સામે લડત આપે છે, રિએક્શન આપે છે, એવા ટી સેલને ડિલીટ કરશે. તો જેને નેગેટિવ સિલેક્શન તરીકે ઓળખાય છે. ઇન્ટરડિજિટેટિંગ ટી સેલ કઈ રીતે નેગેટિવ સિલેક્શન કરે છે એ આપણે એટલું બધું ડિટેલમાં જાણવાની જરૂર રહેતી નથી એટલે આપણે એના વિશે અત્યારે અભ્યાસ નહીં કરીએ. પરંતુ એના વર્ક છે એના વિશે જાણવા માટે ઇન્ટરડિજિટેટિંગ સેલ છે તો ઇટ ઇઝ પ્રેઝન્ટ ઇન થાઇમસ, થાઇમસમાં પ્રેઝન્ટ હોય છે. એબન્ડન્ટ ઇન મેડ્યુલા, મેડ્યુલામાં બહુ બધા વધુ પ્રમાણમાં જોવા મળે છે. ટી સેલ જે છે તે પોતાના જ મોલેક્યુલને એન્ટીજન તરીકે ઓળખે છે જેને રિએક્ટ વિથ સેલ્ફ એન્ટીજન કહે છે. એવા ટી સેલને ડિલીટ કરે છે જેને નેગેટિવ સિલેક્શન કહે છે. ત્યારબાદ ફોલિક્યુલર ડેન્ડ્રેટિક સેલ્સ વિશે જોઈએ. ઇટ ઇઝ ફાઉન્ડ ઇન પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ફોલિકલ્સ ઓફ બી સેલ્સ એરિયા ઓફ લિમ્ફોઇડ ટીશ્યુ. લિમ્ફોઇડ ટીશ્યુ બી સેલ્સ પાસે જે લિમ્ફોઇડ ટીશ્યુ આવેલી છે જે ફોલિકલ જનરેટ કરે છે તે પ્રાઇમરી અને સેકન્ડરી ફોલિકલ્સમાં બી સેલની બાજુમાં આવેલી લિમ્ફોઇડ ટીશ્યુમાં જોવા મળે છે. ધીસ ઇઝ ફોલિક્યુલર ડેન્ડ્રેટિક સેલ્સ પ્રેઝન્ટ એન્ટીજન ટુ બી સેલ્સ. ફોલિક્યુલર ડેન્ડ્રેટિક સેલ છે તે બી સેલને એન્ટીજન પ્રેઝન્ટ છે એવું આ ન્યૂઝ આપે છે, મેસેજ આપે છે. એન્ટીજનને બી સેલ સામે પ્રેઝન્ટ કરે છે કે બતાવે છે આ છે આપણો ટાર્ગેટ.
નોન માઇગ્રેટિંગ, એ એક જગ્યાથી બીજી જગ્યાએ માઇગ્રેશન કરતા નથી. તે બી સેલ પાસે આવેલા છે ફોલિકલ્સમાં, એટલે એને ફોલિક્યુલર ડેન્ડ્રિટિક સેલ કહે છે, અને બી સેલને જે પ્રેઝન્ટ કરે છે એન્ટીજન. એક્સપ્રેસ એફસી રિસેપ્ટર ફોલિક્યુલર સેલ્સ રિસેપ્ટરને એક્સપ્રેસ કરે છે. ફોલિક્યુલર સેલ રિસેપ્ટર એક્સપ્રેસ કરે છે કે જે બી સેલને એન્ટીજન પ્રેઝન્ટ કરે છે. લેક ક્લાસ ટુ એમએસસી મોલેક્યુલ્સ, ક્લાસ ટુ એમએસસી મોલેક્યુલ્સ આવેલા હોતા નથી, એટલે તે ટી સેલને કહી શકતા નથી કે આ એન્ટીજન છે, ટી હેલ્પર સેલને કહી શકતા નથી, કારણ કે એમાં એમએસસી ટુ મોલેક્યુલ હોતા નથી. બાઇન્ડ એન્ટીજન વાયા કોમ્પ્લિમેન્ટ રિસેપ્ટર, એન્ટીજન સાથે શેના દ્વારા બાઇન્ડ થાય છે, તો એની પાસે કોમ્પ્લિમેન્ટ રિસેપ્ટર્સ આવેલા છે, CD21 એન્ડ CD35 એના નામ છે, જે કદાચ તમને યાદ ન રહે તો પણ ચાલશે, બીકોઝ ઇટ ઇઝ નોટ ઓપ્શનલ. તમે ખાલી આના ટાઈપ લખી દો કે ફોલેક્યુલર ડેન્ડ્રેટિક સેલ્સ તો પણ ચાલે, એટલું બધું ડેપ્થમાં ના લખો તો પણ ચાલે. બાઇન્ડ એન્ટીજન બાય કોમ્પ્લિમેન્ટ રિસેપ્ટર્સ, તેની પાસે કોમ્પ્લિમેન્ટ પ્રોટીનિક સ્ટ્રક્ચર હોય છે, એવા રિસેપ્ટર પ્રોટીનના બનેલા હોય છે કે જે એન્ટીજન સાથે બાઇન્ડ થાય છે, જેનું નામ છે CD21 એન્ડ CD35. મેક્રોફાજીસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. તો સ્ટુડન્ટ્સ, આ હતું અબાઉટ ડેન્ડ્રેટિક સેલ્સ. આપણા બોડીમાં ડેન્ડ્રેટિક સેલ્સનું શું ફંક્શન છે, ઇમ્યુન સિસ્ટમ માટે કઈ રીતે વર્ક કરે છે, કઈ રીતે તે એન્ટીજન પ્રેઝન્ટ કરે છે અને તેનું વર્ક શું છે, એના વિશે આપણે જોયું. પછી ત્રણ ટાઈપના ડેન્ડ્રેટિક સેલ છે, કે જે ફોલેક્યુલર ડેન્ડ્રેટિક સેલ, ઇન્ટરવિજિટેટિંગ સેલ્સ અને લેંગરહાન્સ ડેન્ડ્રેટિક સેલ્સ, એના વિશે જોયું. એ સિવાય અલગ અલગ વિસ્તારમાં, અલગ અલગ બોડી પાર્ટમાં જોવા મળતા, અલગ અલગ ઓર્ગનમાં જોવા મળતા ડેન્ડ્રેટિક સેલ વાઇઝ તેના નામ પાડવામાં આવ્યા છે. એપિથેલિયમમાં જોવા મળતા ડેન્ડ્રેટિક સેલને લેંગરહાન્સ સેલ કીધા, લેમિના પ્રોપ્રિયામાં જોવા મળતા ડેન્ડ્રેટિક સેલને ઇન્ટેસ્ટિનલ ડેન્ડ્રેટિક સેલ કહ્યા, ત્યારબાદ લિમ્ફ સિસ્ટમમાં જોવા મળતા ડેન્ડ્રેટિક સેલને વેલ્ડ સેલ કહ્યા, અને લિમ્ફ નોડમાં જોવા મળતા ડેન્ડ્રેટિક સેલને ઇન્ટર ડિજિટેટિંગ ડેન્ડ્રેટિક સેલ જોયા, એના અલગ અલગ ફંક્શન્સ જોયા અને ક્લાસીસ જોયા. બોન મેરો સ્ટેમ સેલમાંથી પ્રેઝન્ટ થતા, બોન મેરો સ્ટેમ સેલમાંથી પ્રોડ્યુસ થતા સેલ અલગ અલગ લેંગરહાન્સ એન્ડ ઇન્ટર ડિજિટેટિંગ ડેન્ડ્રેટિક સેલ. પછી બી સેલ પાછળ જે ફોલિક્યુલર મેસેન્કાઇમલ સ્ટેમ સેલ્સ છે ત્યાંથી પ્રોડ્યુસ થતા ફોલિક્યુલર ડેન્ડ્રેટિક સેલ્સ વિશે જોયું. તો એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલમાં જે ડેન્ડ્રેટિક સેલ છે એના વિશે આપણે ડિટેલમાં સમજ્યા. તો મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કે વોટ ઇઝ મેક્રોફાજ, તે શું કરે છે, તેનું વર્ક શું છે, તે આપણે સમજીશું. અને અત્યારે આપણે આટલું જ રાખશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો, મસ્ત રહો અને લેક્ચર ભરતા રહો. જય હિન્દ.